વડોદરા શહેર એબીવીપી દ્વારા શૈક્ષણિક સંસ્થાઓની વિદ્યાર્થીઓ પાસે ફી માંગણીને લઈને કલેક્ટર કચેરી ખાતે આવેદનપત્ર આપી ફી ઘટાડો કરવા અને તેની સમય મર્યાદા વધારવા માટે માંગ કરી હતી. હાલમાં ચાલી રહેલા વૈશ્વિક મહામારી કોરોનાના કપરા સમયમાં વિશ્વમાં આર્થિક મંદી ચાલી રહી છે. આવા સમયમાં પણ શૈક્ષણિક સંસ્થાઓ દ્વારા જબરજસ્તીથી ફી વસૂલ કરવામાં આવી રહી છે. શૈક્ષણિક સંસ્થાઓ દ્વારા ઓનલાઈન શિક્ષણ પૂરું પાડવામાં આવે છે, પરંતુ માત્ર ઓનલાઈન શિક્ષણ માટે વધુ ફી વસૂલ કરવી યોગ્ય નથી. તેથી વૈશ્વિક મહામારીને ધ્યાનમાં રાખી ફી લેવામાં આવે તથા ફી લેવાની સમય મર્યાદા વધારવામાં આવે અને સાથે સાથે ફીના ઇન્સ્ટોલમેન્ટમાં પણ વધારો કરવામાં આવે તેવી માંગણીઓ સાથે વડોદરા શહેર એબીવીપીએ કલેક્ટર કચેરી ખાતે આવેદનપત્ર આપ્યું હતું. અને જો યોગ્ય રીતે વિદ્યાર્થીઓના હિતમાં નિર્ણય લેવામાં નહીં આવે તો આગામી સમયમાં ઉગ્ર આંદોલન કરવાની પણ ચીમકી આપી હતી. આજે અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ વડોદરા દ્વારા કલેક્ટર કચેરી આવીને આવેદનપત્રમાં આપવામાં આવ્યું છે. હવે આવેદનપત્રનો વિષય એ છે કે આજે કોરોના જેવી વૈશ્વિક મહામારી ચાલી રહી છે, સમગ્ર દેશની અંદર અત્યારે આર્થિક કટોકટી છે, ત્યારે પ્રાઇવેટ કોલેજ અને યુનિવર્સિટીઓ, પારુલ જેવી યુનિવર્સિટી, જે મોટી મોટી પ્રાઇવેટ કોલેજ અને યુનિવર્સિટીઓ છે, તે લોકો અત્યારે વિદ્યાર્થીઓ અને વાલીઓ પાસે ફીની ઉઘરાણી કરી રહ્યા છે. આ શિક્ષણને એક ધંધો બનાવી દીધો છે અને શિક્ષણને એક વ્યાપારીની જેમ અત્યારે ફીની ઉઘરાણી કરવામાં આવે છે, તો આ વસ્તુ કેટલી યોગ્ય છે? જ્યારે વિદ્યાર્થીઓ અને વાલીઓ પર અત્યારે માનસિક દબાણ પડી રહ્યું છે અને આર્થિક કટોકટીના સમયમાં વિદ્યાર્થીઓને ફોન કરીને એમ કહેવામાં આવે છે કે તમે હોસ્ટેલમાં આવીને તમારો સામાન લઈ જાઓ, જ્યારે મધ્યપ્રદેશ, મહારાષ્ટ્ર, આ બધા બીજા બધા રાજ્યોના વિદ્યાર્થીઓ છે તે તેનો સામાન લેવા અહીંયા કઈ રીતે આવી શકે અને સરકારની જે ગાઈડલાઈન છે તેનું આ સરળ આમ ઉલ્લંઘન છે. હવે તે વિદ્યાર્થી જ્યારે અહીંયા સામાન લેવા આવશે ત્યારે તેને કોરોના થશે, તેના ફેમિલીને કોરોના થશે, તો તેની જવાબદારી કોણ લેશે? અને આજે શિક્ષણનો જે વ્યાપાર બનાવેલો છે તે વ્યાપાર બંધ કરવો જોઈએ. તે લોકોને ફક્ત અત્યારે ટ્યુશન ફી જ લેવી જોઈએ અને નહીં કે અત્યારે બીજી કોઈ અયોગ્ય ફી લેવી જોઈએ. અને જો આ વસ્તુ નિરાકરણ નહીં લાવવામાં આવે તો અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ દ્વારા ઉગ્રમાં ઉગ્ર આંદોલન કરવામાં આવશે અને જેની સંપૂર્ણ જવાબદારી તંત્રની અને યુનિવર્સિટીની.